ભાઈ સાયલેન્ટ, આજનું શિડ્યુલ સૌથી પહેલાં સમજી લો. આપણે જે કહેવાય સ્પીડ વર્કઆઉટનું સેશન છે આજનું. જેટલા વિદ્યાર્થીઓ જે કહેવાય 25 મિનિટથી 26 મિનિટ 27 મિનિટની રેન્જમાં છે હજુ, એમના માટે આ સૌથી ઇફેક્ટિવ અને બેસ્ટ વર્કઆઉટ છે. બરાબર, ઘણા બધા લોકોને સ્પીડ વર્કઆઉટમાં જે કહેવાય, તમે લોકો દોડી તો શકો જ છો ઓલમોસ્ટ 5 કિલોમીટર. આપણા અહીંયા જેટલા ગ્રુપ ઊભા છો એ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓ. બરાબર, હવે જે તમારા 10 દિવસ 15 દિવસ જે પણ આપણે મળે છે તો એમાં સ્પીડ વર્કઆઉટની ટ્રેનિંગ થશે અલ્ટરનેટ દિવસ પ્રમાણે. આજનું સેશન છે એમાં દરેકને સૌથી પહેલો રૂલ સમજી લો, આ જે ઊભા છે એમાંથી કોઈ બહાર નહીં નીકળે. આ ગ્રુપ 1 છે એ, આ બી અને ગર્લ્સનું ગ્રુપ સી. બરાબર, 3 ગ્રુપ છે આપણે. અલ્ટરનેટ તમારે પોતપોતાના ગ્રુપમાં જ રહેવાનું. આ ગ્રુપમાંથી થોડા રાઉન્ડ અહીંયા દોડ્યા, થોડા રાઉન્ડ પાછા અહીં દોડ્યા, એવું ના કરતા. આ તમને અલગ એટલા માટે જ ઊભા રાખ્યા છે કે તમારું આટલો ટ્રેક છે આપણો, તો ફાસ્ટ રનિંગ કરશો તો કોઈ પગમાં ભટકાય નહીં અને તમે આરામથી દોડી શકો એટલા માટે. હવે શિડ્યુલ સાંભળી લો કેવી રીતે છે. ટોટલ તમારે ટોટલ 9 સ્પ્રિન્ટ વર્કઆઉટ આવશે આજની. દરેક વચ્ચે તમે વારાફરતી દોડશો એટલે તમને 2-3 મિનિટ 4 મિનિટ એવો વચ્ચે વચ્ચે દરેકને ટાઈમિંગ બ્રેક રિલેક્સેશન મળતું રહેશે. એ જે ટાઈમ મળે છે ત્યારે તમારા લોકોએ બ્રીધિંગ અને ડીપ બ્રીધિંગ કરીને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ફોલો કરવાની છે. ટ્રેકની સાઈડમાં આવી જઈને હવે સૌથી પહેલો સેટ આપણો સ્ટાર્ટ થશે. અહીંથી આપણે ટ્રેક ઉપર સ્ટાર્ટ કરશું. 200 મીટરની સ્પ્રિન્ટ છે. મેક્સિમમ તાકાતથી તમારે દોડવાનો ટ્રાય કરવાનો છે. 4 રાઉન્ડ આપણે પહેલાં વોર્મઅપ કરે એટલે બોડી તમારું પ્રોપર હીટ થઈ ગયું છે. વોર્મઅપ એટલા માટે જ કરાય છે કે તમને કોઈ ઇન્જરી કે જર્ક ના આવે. બરાબર, સૌથી પહેલું ગ્રુપ આ દોડશે. અહીંયા આગળથી સ્ટાર્ટ થશે 200 મીટર. જો આપણે ત્યાં કોન લગાડેલા જ છે, 200 મીટરની પહેલી સ્પ્રિન્ટ આવશે. ત્યાં આગળ તમારે કુલડાઉન ત્યાં જ ઊભા રહેવાનું છે, સાઈડમાં આવી જવાનું. આ જેમ ઊભા છો એમને એમ તમારે ગ્રુપ બનાવી ત્યાં રિલેક્સ બ્રીધિંગ કરતા રહો. તરત ને તરત આ રાઉન્ડ અહીંથી સ્ટાર્ટ થશે. થોડી સેકન્ડમાં તમારું દોડવાનું સ્ટાર્ટ થશે બીજો રાઉન્ડ, કારણ કે 200 મીટર દોડતા ઓલમોસ્ટ 30 સેકન્ડ્સથી વધારે ના થાય. એટલે કન્ટિન્યુ તમારે સ્લોટ્સમાં જ ઊભા રહેવાનું છે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ. બરાબર, એના પછી બીજી સ્પ્રિન્ટ આવશે તમારી 400 મીટરની. જે લોકોથી નથી થતું તો એટલીસ્ટ જેટલું શિડ્યુલ છે એ તો પૂરું કરવાનું જ છે, ભલે તમારી સ્પીડ આગળ હોય કે પાછળ હોય. આ પહેલો રૂલ્સ યાદ રાખજો, વચ્ચેથી કોઈ ઊભા નહીં રહે. 200 મીટર દોડ્યા, થાક લાગશે તો છોડી દીધું, એવું બહાર નીકળી ગયા એવું ના કરતા. જેને પગમાં કેમ તકલીફ છે તો અત્યારથી જ તમે પહેલેથી બહાર આવી જાઓ. આ જે 40 40, આ 50 અને આ 30, આ ગ્રુપ બનાવ એમાંથી કોઈ બહાર ના નીકળતા. વચ્ચે પછી અહીંયા ફરવાનું નહીં ગ્રાઉન્ડમાં. જેને તકલીફ છે તો એ લોકો અહીં પહેલેથી બહાર બેસે તો એમને હું તમને અલગ વર્કઆઉટ આપી દઈશ, તો એ ફોલો કરવાનું. ચલો સમજી લો, પહેલો રાઉન્ડ આવશે 200 મીટર, બીજો રાઉન્ડ આવશે 400 મીટર, ત્રીજો રાઉન્ડ આવશે 800 મીટર, ચોથો રાઉન્ડ આવશે 1000 મીટર અને પાંચમો રાઉન્ડ આવશે તમારો 1600 મીટર. આ ટોટલ 5 સ્પ્રિન્ટ થઈ તમારી. યાદ રહ્યું દરેક જણને? ફરી એકવાર બોલો દરેક જણા. પહેલો રાઉન્ડ 200, બીજો 400, ત્રીજો 800, ચોથો 1000 અને પાંચમો 1600 મીટર. આ 5 પત્યા પછી પાછી સિક્વન્સ રિવર્સ ચાલુ થશે. પાછું તમારું આવશે 800 થી 400, પહેલું 1000 આવશે, 1000 પછી 800 400 અને 200, એના પછી રિવર્સ 4 સ્પ્રિન્ટ આવશે. ટોટલ તમારી 9 સ્પ્રિન્ટ વર્કઆઉટ થશે. અને આ વર્કઆઉટ જે આજે કરીએ છીએ એવું કહેવાય કે તમે 1600 મીટરની તૈયારી કરતા હોય કે 5 કિલોમીટરની તૈયારી કરતા હો, સૌથી સારામાં સારું સ્પીડ વર્કઆઉટ કહેવામાં આવે છે. જો અઠવાડિયામાં તમે 2 વાર આ વર્કઆઉટ ફોલો કરશો તો આરામથી 2 થી 3 મિનિટ તમે તમારી ડાઉન કરી શકશો. ભલે 25 મિનિટમાં દોડતો હશે તો 22 23 જઈ શકશે, 28 29 વાળો હશે તો એ 26 27 પહોંચશે. ખ્યાલ આવ્યો? પણ મેઇન વસ્તુ છે તમારું એફર્ટ્સ લેવલ. તમે જે આ રનિંગ કરો છો કેટલી તાકાતથી દોડીને પૂરું કરવાનો ટાર્ગેટ રાખો છો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી ખાલી 4 રાઉન્ડ દોડ લીધા પાછા આવીને ઊભા રહી ગયા, 2 રાઉન્ડ દોડ્યા ઊભા રહે એવું ના કરતા. તમે તમારું બેસ્ટ આપવાનો ટ્રાય કરો. બરાબર, તો જ તમારું રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ પકડશે. ગર્લ સંભળાયું ને દરેક જણને? તમારા લોકોએ પણ સેમ આ જ વસ્તુ ફોલો કરવાની છે ને, આટલા જ સેટ ફોલો કરવાના છે. બરાબર, નેક્સ્ટ. ચલો, ઓલ ક્લિયર? કોઈને કોઈ ડાઉટ્સ? સમજી ગયા. હવે આ જ રીતે પહેલું ગ્રુપ ઊભું રહેશે થોડી જગ્યા રાખીને, બીજું ગ્રુપ ઊભું રહેશે થોડી જગ્યા રાખીને, ત્રીજું ગ્રુપ ઊભું રહેશે. આવી જાઓ ત્યાં આગળ, લાઇનઅપ થઈ જાઓ. આ ગ્રુપ ચેન્જ ના કરતા તમારું પોતપોતાનું. ચલો રેડી, ત્યાં આગળ પહોંચી જાઓ. આપણે